તમારા બધાનું સ્વાગત છે. નવો વ્લોગ નવા અંદાજ માં ચાલુ કર્યો છે. નવો અંદાજ નહીં, નવા લોકેશન ઉપર ચાલુ કર્યો છે. જોકે નવું લોકેશન તો ના કહેવાય, કારણ કે આ જગ્યા ઉપર આપણે ઘણી વાર આવતા હોય. અટાણે જો લ્યો, આ પાઇપ જાય છે, પાઇપ ની અંદર પાણી જાય છે, એની માથે મેં પગ રાખ્યો છે. કારણ કે આની અંદર આપણે મોટર ઉતારેલી છે અને મોટર ગમે તે બંધ થઈ જાય એનું કંઈ નક્કી નહીં, એટલે મેં જો પગ રાખ્યો એટલે વાઇબ્રેશનને લીધે મને ખબર પડે કે હજી મોટર ચાલુ છે. ઘણી વાર ચાલુ નથી થતી એટલે. અને વાયુ કેટલી ભરી તમારે જોવી છે. ઓહો, છલ્લો છલ ટબો ટબ, છલ્લો છલ જોઈ લો. કારણ કે હમણાં થોડાક સમય પહેલા ધોધમાર વરસાદ થયો. ગાઈસ, આ શું છે તમને બધાને ખબર છે? બ્રોકોલી કોબી છે, જોઈ લ્યો. એટલે હે, આ ભાઈ ઓલું પોપી હું પણ એના હે ને ઓલા પાંદડા એવા થઈ ગયા ને તેવું લાગે કે હું બ્રોકોલી કોબી છે. કોબીના ઘણા બધા ખબર ટાઈપ આવે એમાં, ઓલી ફ્લાવર કોબી ને બ્રોકોલી, યુ નો, આવું બધું આવતું હોય. પ્રોફેશનલ હોટલમાં ખાવા જાવ તો તમને આવી બધી ખબર હોય, યુ નો. ઘર ભેગું થાય ને ભાઈ. વિડીયોમાં ભાઈ આપણે કીધી ને મામાદેવ દેખાડે નથી, મામાદેવને દેખાડી લઈ અને પછી જાય ઘેર ભાઈ. હવે વળી પાછા આપણે દેશી કામ ઉપાડી લીધા છે. શું ખબર, ભેહું પાવાનું, ભેહું દોવાનું, એવું બધું કરવાનું છે. ઘેર જઈને ભેંસ દોવાની છે પેલા, પછી મારે ગાય દોવાની છે. કારણ કે અટાણા દોવામાં બે જ છે, એક ભેંસ ને એક ગાય. થોડાક સમયમાં ભાઈ વ્યાજમ પડી જાય, વ્યાજમ પડી જાય એટલે કે ભેહું ત્યાં જાય, પછી દૂધ દોવા દે, પછી જો તમારો ભાઈ દૂધ ભરે. બથી મોકા મિલે કદી, કેમેરો ચાલુ થઈ ગયો. સોરી. ગાઈસ, ભેહું તાજી આપણી બધી બેઠી છે, મારે કેમ દોવી? આ ભેંસ ને આપણે દોવાની છે. દાંત દેખાડતા, દાંત બ્રશ નથી કરતી ને ખબર પડી ગઈ, જો અહીંથી પીરા દાંત પડી ગયા છે. આ બાજુ આપણે ગાય ઊભી છે, કારણ કે ઊભી જ રહેવાની છે. કારણ કે નીચે જો ભીનું દેખાય ને, ગાયું કોઈ દેખે ને ભીનામાં બેહે જ નહીં, બેહીએ ને એટલે ઓની કરી જઈને બેહીએ. કારણ કે દોવાનું હોય ને એટલે ઊભી જ રહે, એટલી સ્માર્ટ ગાય છે ભાઈ. ગાય છે ને એ સ્માર્ટ કેટેગરીમાં આવે, યુ નો. વેકઅપ ભાઈ, આપણી ભેં વેકઅપ થઈ ગઈ, મીન્સ કે ઉઠી ગઈ છે. આ બાજુ આપણું બધું એકદમ રેડી છે, ડોલ રેડી છે, ડામણી વેરીશ, ડામણી માંથી લેવાની છે. પાવરો રેડી છે, આ ગાય માટે તગારો રેડી છે, અને આપણા ખાસ ચપ્પલ આ રેડી છે. હાલો લેટ્સ ગો, મિશન ઉપર નીકળીએ. ઘણા સમય છે ભાઈ આપણે છે ને ભીણું દોતા નથી, પણ આપણો આ જૂનો ધંધો હોય, જૂનો ધંધો કઈ વાર ભૂલવાનો નહીં. કારણ કે આ ધંધાથી જ આપણે આગળ આવ્યા હે. લાઈફમાં તમે ગમે એટલા ધંધા કરી લેજો, એક વાત મારી ખાસ નોટિસ કરજો, જે શરૂઆતના ધંધાથી તમે આગળ આવ્યા હોવ ને, પછી તમે ભલે તમારો ધંધા બીજી જગ્યાએ એક્સપાન્ડ કરો, બીજી દુકાનો કરો કે ત્રીજી ગમે એવી વસ્તુ કરો, પણ આ જે ધંધો હોય ને એ તમારો કોઈ દી નથી વિખાવાનો. જાતે દી એવું આજે થોડીક ચાન્સીસ કે પ્રોબેબિલિટી રહેવાની છે. કેટલા લોકોને મારી વાત સાચી લાગી કે ઘણા લોકોએ અનુભવ કર્યો છે, કોમેન્ટ જરી કરી દેજો. ભેંધોવાઈ ગઈ છે, એની કેનડી ભરાઈ ગઈ છે, હવે કીનો વારો છે ગાયનો વારો છે. પણ ત્યાં ભાઈ આપણે બહુ જાજુ વિડીયો શૂટિંગનું કામ કરવું નથી, કારણ કે કોઈ કેમેરામેન નથી અને ગાય જરી વધારે ભડકી જાય એમ, એટલે ભાઈ ફટાફટ ગાયનું દોવા ને આપણે દોઈ લઈ. ગાય પણ આપણે દોવાઈ ગઈ છે અને ગાયનું દૂધ છે ને એ ઘેર જાય, ભેંનું દૂધ એ ડેરીએ જવાનું હોય. કારણ કે ગાયનું દૂધ છે ખાવા માટે બેસ્ટમાં બેસ્ટ ગણાય છે. આમાંથી ઘણા એવા લોકો છે કે ભેહું એ રાખી છે, કેટલી 15-20 ભેહું રાખ્યું છે, પણ સ્પેશિયલ એક ગાય રાખી છે. કિના હાટું ખાવા હાટું, દૂધ ખાવા હાટું, બીજું કંઈ નહીં. કંઈ ફેર પડે છે જોઈ લો. આને થોડીક વાર પેલા અહીં જાય, ચરો નાખ્યો તો, ભૂકો નાખ્યો તો, કઈ ફેર પડે હે માથે એમનેમ. અત્યારે કો ક્યાં હે, 24 કલાક ગિરનાર ઉપર રહેવાનું ચેલેન્જ ભાઈ આપણે અપલોડ કરી નાખ્યો. તમે બધા જોઈ લીધો ને? હા, જોઈ જ લીધો, કારણ કે આ બ્લોગ છે ને થોડોક મોડો અપલોડ થાય મારા ખ્યાલ મુજબ. ઓડકાર ખાઈ લો. ફરી પાછું માર્કેટમાં એક નવું પાર્સલ આવી ગયું છે, રિસીવ થયું છે. અને આજ પાર્સલ કેમ ખબર છે? રૂંઢે 6:30 વાગે પાર્સલ આવ્યું, બોલો. નકર અમારા ગામમાં કેવું છે, બપોર પછી લગભગ કોઈ પાર્સલ નથી આવતા, 5-6 વાગી જાય એટલે પૂરું પાર્સલ બંધ. પણ આજે એક મોડું મોડું પાર્સલ આવ્યું, બરોબર. મારું બાપુ દૂધ ભરવા જતા, મેં કીધું મસ્તીનું પાર્સલ આવ્યું, જા ઉપાડતા આવો. આની અંદર શું છે તમને ખબર છે? હું નથી કહેવાનું. પાર્સલમાં કંઈ નથી મારું ભાઈ, મોઢામાં અને મોવારામાં ચોકડવાની બધી વસ્તુ છે. ટેસ્ટર લઈને રેડું ક્યાં તમારો, હું તમને ખબર છે? જૂની વાયુ બાજુ આપણે આવ્યા હે. તમે જોઈ શકો ભાઈ, આપણે ઘણું બધું પતન કરી નાખ્યું હે. અને વાયુ તમારે જોવી છે કે કેટલું પાણી ભર્યું છે આની અંદર. હા, એમ તો ઓછું તો થઈ ગયું હે, પણ વરી પાછું ચડી જાય છે. અને મોટર આપણે બંધ રાખીએ ભાઈ, કારણ કે આગળ બીજા પડાવવાને પ્રોબ્લેમ પડે ને, એટલે આપણે મોટર બંધ જ રહીએ છે. ગાઈસ, જો અહીં હરફ છે, તમને દેખાતું હોય તો દેખાય, જો દેખાય આ હરફ છે. ગાઈસ, અહીં હરફ નીકળો. ઓ માય ગોડ, મેં કેમેરો ચાલુ કર્યો ને એટલે ઘણો અંદર હોય ગયો ને, ઘણો એટલે ઘણો બહાર હતો હરફ. અને અહીંયા લગભગ છે ને કંઈક ઓલો હરફનો ટીમ્બો કહેવાય ને એવી કંઈક વસ્તુ છે. આ વાઈવ છે ભાઈ બહુ, એટલે બહુ જાજી જૂની,
જો હું તમને આનકો ડેન દેખાડો એટલે તમને થોડો વધારે આઈડિયા છે. આનકોલા જે જૂનો વિસ્ટલ એન્જિન આવતા ખબર, 98 ના જે એન્જિન આવે, ઉભા એન્જિન આવે, ઉભા એન્જિન ની જગ્યાએ આડા એન્જિન આવતા. કિને કિને આડા એન્જિન જોયા છે, આ ટીચુક ટીચુક હાલતા હોય. આ બધા જો ફાઉન્ડેશન એના છે, ફાઉન્ડેશન જોઈને તમને ખબર પડે છે કઈ. આ બધા જૂના છે ને મશીન ના ફાઉન્ડેશન છે. આ વાયુ જૂની છે ને મારા દાદાના પપ્પાના જમાનાની વાયુ છે. મારા દાદા અને એના બાપુ એ જમાનાની વાયુ છે ભાઈ, બહુ બહુ પુરાની વાયુ છે. આ જોઈ આ પાણકા, આવા જૂના પાણકા તમે કોઈ દી જોયા? કોઈ એમને કહે પાણકા જૂના જોઈ, એ કે નવા ફેક્ટરીમાં ના બને. ચાલ ચૂટા માંડ માંડ એટલે માંડ માંડ ભાઈ તડકો નીકળો હોય ને તડકાની ખાસ જરૂર હતી, કારણ કે ભાઈ આમાં બધી પાણી બહુ જાજું હોય ને. હવે માંડવી એટલે માંડવી આપણી હે ને પીરી પડવા માંડી હતી, વળી પાછી પીરીમાંથી કાઢી પાડવા માટે તડકાની ખાસ જરૂર હતી. તમારા પડી ગઈ બપોર પછી ભાઈ આમાં આપણે સનેડો ને એવી ઘણી બધી વિવિધ વસ્તુઓ આપણે ચાલુ કરી દેવાની છે. વિવિધ વસ્તુ ભાઈ રાપડી હાંકવાની છે, બીજી કઈ છે, સોરી સોરી રાપ ને વખીડું કહેવાય કા. અરે યાર બધું શીખતા વાર લાગી છે, જોઈ લીધું અહીંયા બે વસ્તુ ભાઈ છે. મને પણ દેખાય માંડવી પીડાસ મારે છે ભાઈ. વેરાયટી દેખાડું ઓલા વર્ષે દેખાડ્યું, મેં કીધું આ વર્ષે સેમ ટુ સેમ દેખાડી, પછી બધું હરખું જીવું થઈ જાય એટલે નથી દેખાડ્યું. આપડે થોડી વાર પેલા વાત કરી આપડે સનેડો હાંકવાનો હે, પણ સનેડા ભાઈ જ્યાં જરીક રેનકોટ પહેર્યું એટલે એ આ તો એની મેં જેવું નથી લાગતો, નરૂટો જેવો. ખરાબમાં ખરાબ વસ્તુ અને ભાઈ મને જેના પર દાંત આવે ને એ વસ્તુ એનિમે છે. લોકો શું કામ જોઈ આવે એનિમે, એક જાતનું કાર્ટૂન જ છે. આમાં ઘણા એનિમે લવર વાળા ભાઈ કમેન્ટ કરવા આવી છે, પણ એ ફરજ માણા ના જોયું કોઈ એનિમે. એ શું એનિમે, યોકા હવે એનિમે. ભાઈ દરવાજો ખોલો જો સનેડો ને બહાર કાઢવો જોઈએ, કારણ કે થોડી વારમાં તમારો ભાઈ હુઈ જવાનું હોય. મેં કીધું હોવા ટાણે આપણે જરા એટલે જરાય ડખો જોઈને, એક તો લાઇટ નથી એટલે અટાણે સનેડો કાઢી નાખવું, પછી મારા બાપો બપોર પછી એને આઈકા રાખીએ. આમાં ક્રુઝ કંટ્રોલ આવે, તમારે એક સ્પીડ લિમિટ કરી નાખો ને એટલે જો એ રીતે જાયલા રાખે. ક્રુઝ કંટ્રોલ સનેડામાં ક્રુઝ કંટ્રોલ તમે આઈ પ્રાપ્ત કોઈ વાર. એ મીંડળો જાય ક્યાં ગયો મીંડળો? મ્યાઉ 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 ખોવાઈ ગયો. રૂંઝા રૂંઝા મ્યાઉ 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 મ્યાઉ. અરે યાર મિંદડા ભેગો મારે મસ્તી નો વ્લોગ બનાવો નતો, પણ હવે તો વ્લોગ પૂરો કરવાનો સમય આવી ગયો, તો કઈ વાંધો નહીં મિત્રો, મિંદડો જેડો નહીં પણ બીજા મિંદડા તમે ઓલરેડી વિડીયોમાં જોવો છો. આ સાથે આજનો ઇન્ટરેસ્ટિંગ જોરદાર નો વ્લોગ વિડીયો પૂરો કરી નાખી, કારણ કે બહુ જાજી લાંબી લપ કરીને તો પવન એવો આવે ને કે અવાજ નહીં સાંભળવા દે. કઈ વાંધો નહીં આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી, અને કોમેન્ટમાં મિંદડો લખવાનું ભૂલતા નહીં, ખાસ બધા કોમેન્ટમાં લખવાનું મિંદડો. રેડી મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. રામે રામ ડેરા.